જમીન માપણીમાં વીસ ટકા ભૂલ હોય જમીન માપણી રદ કરવી જોઈએ તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું આ ઉપરાંત બનાસકાંઠામાં જળ સંકટ દૂધના ભાવ અને આદિવાસી ખેડૂતોને ફાળવેલ જમીનમાં વિસંગતતા અંગે રજૂઆત કરી ખેડૂતોની માંગણીઓ સત્વરે સંતોષવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે જમીન માપણી જે થઈ છે એ સંપૂર્ણ ખોટી થઈ છે ભૂલ ભરેલી થઈ છે જે તે સમયના મહેસૂલ શ્રીએ સ્વીકાર્યું હતું કે બે ટકા ભૂલ છે અત્યારના મહેસૂલ મંત્રી સ્વીકારી ચૂક્યા છે કે વીસ ટકા ભૂલ છે જમીન માપણીના મેન્યુઅલ મુજબ પાંચ ટકા કરતાં વધારે ભૂલ હોય તો માપણી રદ કરવી જોઈએ જ્યારે વીસ ટકા ભૂલ છે એવું મહેસૂલ મંત્રી પોતે સ્વીકારે છે કિસાન કોંગ્રેસ પહેલેથી કહેતું આવ્યું છે કે સો એ સો ટકા ભૂલ છે પણ સરકાર જમીન માપણી રદ કરવા માગતી નથી એની જગ્યાએ માત્ર થીગડા મારે છે અરજીઓ કરાવડાવે છે અને એ અરજીઓ ક્યારેય અરજીઓના આધારે જમીન માપણીમાં સુધારો થઈ શકે તેમ નથી એવો ને એવો બનાસકાંઠાનો બીજો પ્રશ્ન જે પાણીનો પ્રશ્ન છે એ પાણી અત્યારે આઠસોથી બારસો ફૂટ જેટલા ઊંડા તળ ગયા છે બનાસકાંઠાના સામાન્ય નાગરિકથી લઈ અને ખેડૂતોને પાણીની છા વારંવાર તકલીફ છે મોટી તકલીફ છે પણ સરકાર છેલ્લા બે હજાર બાર લઈ લો બે હજાર સત્તરમાં લઈ લ્યો બે હજાર વીસમાં લઈ લ્યો એક હજાર કર કરોડ કરતાં વધારે રૂપિયા ફાડવા છે પણ એ ફાળવણી કેવી રીતે થઈ છે ત્યાં કે આનંદીબેને પંપિંગથી પાણી પહોંચાડવા માટે ડેમ ભરવા માટે ઉદ્ઘાટન કર્યું ખાડો ભર્યો ત્યાર પછી આનંદીબેન ગયા એ યોજના ખતમ થઈ ગઈ નવી યોજના અત્યારે પાઇપલાઈનથી ભરવાનું કામ જે કામગીરી ચાલે છે આ કામગીરી પણ આવીને એટલે માત્ર સરકાર છે એ જાહેરાતો માટે પ્રચાર માટે ચૂંટણી આવે ત્યારે બનાસકાંઠાને પાણી આપવાના આયોજનો માટેની જાહેરાતો કરે છે પણ વાસ્તવિકતામાં બનાસકાંઠાના નાગરિકોને લાભ મળતો